અમરેલી જિલ્લાના સલડી ગામે સૌથી મોટું ગણાતું 1000 વીઘા જમીનમાં રાજાશાહી વખતમાં બનેલા તળાવમાં પાણી નહીં ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ વર્ષે લીલીયા પંથકમાં વરસાદ ઓછો હોવાના કારણે તળાવ ભરાયું નથી, જેથી આસપાસના 15 જેટલા ગામોના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ સૌથી મોટું તળાવ ઊંડું કરીને સૌની યોજના હેઠળ ભરી આપવા 200 જેટલા ગ્રામજનો ભેગા મળીને રજૂઆત કરી છે. સાવરકુંડલા લીલીયા વિધાનસભાના લીલીયા તાલુકાના સલડી ગામે ખૂબ મોટું તળાવ ગામ તળાવ આવેલું છે. ચૂંટાયા પછી લગભગ 3 વખત આ તળાવની અધિકારીઓ સાથે મુલાકાત લીધી છે. તળાવને ડેવલપ કરવા માટે ઊંડું કરીને વધારે પાણીનો સંગ્રહ કેવી રીતે થઈ શકે એના માટેની પ્રપોઝલ તૈયાર છે, DPR તૈયાર થઈ ચૂક્યા છે. લગભગ 2.5 કરોડના ખર્ચે આ તળાવ ની જેવી રીતે વહીવટી મંજૂરી મળતા જ એની ટેન્ડરની પ્રક્રિયા શરૂ થશે અને આ તળાવને ઊંડું કરી અને ગામના લાભાર્થી ખૂબ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો એમાં ભરાય અને જેનો લાભ તળને અને ખેડૂતોને મળી શકે એવા પ્રકારની કામગીરી અત્યારે પ્રગતિમાં છે. રાજ્ય સરકારનો પણ હું આભાર માનું છું કે લગભગ 2.5 કરોડ જેટલું બજેટની દરખાસ્ત રાજ્ય સરકારે સ્વીકારી છે. ટૂંક સમયમાં જ એની તમામ પ્રકારની મંજૂરીઓ મળતા હું એમ માનું છું કે થોડા સમય પછી એની બાકીની આગળની કાર્યવાહી પણ શરૂ થશે. ગામના લોકોની પાણીની ચિંતા જાહેર છે, હું પણ એ ગામનો સાક્ષી રહ્યો છું. ગામના લોકોની જે કઈ અપેક્ષા હશે એમાં પૂરતી મદદ કરી અને ગામને પાણીના સંદર્ભમાં આત્મનિર્ભર કરવા માટેનો મારો હંમેશા અભિગમ રહ્યો છે. હવે આની રજૂઆત મેં એક વખત તો રૂપાલા સાહેબને મેં ફેક્સ કર્યો હતો અહીંથી કે આ સલડીનું તળાવ અમારા ભાણિયાભાઈ છો તમે, તો આની રજૂઆત થોડીક અમે કરવી, તમે થોડુંક ધ્યાન લ્યો. આજે એનું લેટર મારી પાસે આવ્યું છે, હજી મારી પાસે પડ્યું છે, એનો જવાબ આવ્યો છે, એનો કાંઈ ઉલ્લેખ થયો નથી ટિકિટે. એટલે આ સલડીનું તળાવ 900 થી 1200 વીઘાનું તળાવ છે, આ ભરે તો 5-25 ગામડાને ફાયદો થાય એવું છે. એટલે અમારી એટલી જ વિનંતી છે, બીજું કાંઈ કરવાનું નથી. માંગણી તો એમનો આ તળાવ ભરાય તો ખેતી માટે જીવતા રહેવી એવું છે. અટાણે પાણીની પ્રશ્ન હલ મોટો છે. આજે 5-25 ગામને મળે પણ અટાણે એક પણ વાડીમાં 2 કલાક મોટર હાલે એવું છે. 1 મહિનાથી કેડે ક્યાંય પાણી ગોતવાઈ ગયા હલડીની અંદર નથી મળે એમ. આ વારાવાગરી અમે રજૂઆત કરવી છે, થોડુંક ધ્યાન દઈને આપે ભરતભાઈ છે, કૌશિકભાઈ છે. આજુબાજુના ક્યાં ક્યાં ગામને આ તળાવથી ફાયદો થાય? આ ગામને પેલું તો સલડી, જાતુડા, કૃષ્ણગઢ, લુવારિયા, આંબા, હલડી, લીલિયા, જાતુડા, ગોઢાવદર, ડાયડમા, પુતળિયા, કેરિયા, લાલાવદર અને વરાળા, ઈશ્વરિયા સુધી પાણી જેટ લાગે. આ ગામના તળાવ ભરાય એટલે સીધું કુવામાં પાણી આવે છે, પણ જે તે વખતે રજૂઆત કરવી પણ કોઈ ધ્યાનમાં લેવાનું નથી, એટલે આ રજૂઆત કરવા હું ભેગા થયા છે. નામ અરુણ પટેલ છે. હું અહીંયા ભૂતકાળમાં પણ લીલીયા તાલુકા પંચાયતમાં 2 ટર્મ પ્રમુખ તરીકે રહી ચૂકેલો છું. આ સંડી ગામનું જે તળાવ છે બહુ જૂનું ભાવનગર સ્ટેટ વખતનું તળાવ છે. આ તળાવ જો ભરવામાં આવે પાણીથી, ચોમાસાના પાણીના હિસાબે જો ભરાય તો પણ આજુબાજુના 20-25 ગામને ફાયદો થાય એવું છે. હાલ વરસાદની કમીના કારણે તળાવ ખાલી છે, તો સૌની યોજનાની પાઇપલાઇન નજીકમાંથી પસાર થતી હોય એમાંથી જો વાલનું ટેપિંગ આપવામાં આવે તો આ તળાવને ભરી શકાય. આપણા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા છે, એમને પણ અમે રજૂઆત કરી છે. 20મી તારીખે CM સાહેબ આવવાના છે ત્યારે મહેશભાઈ મારફત, ધારાસભ્ય મારફત અમે આ તળાવમાં પાણી સૌની યોજના મારફત ભરાય તેવી અમે રજૂઆત કરવાના છીએ. કારણ કે મહેશભાઈને અત્યારે પાણી તળાવ બનાવવાના, પાણી રોકવાના સાધનોમાં પુષ્કળ રસ છે, પોતે સક્રિય છે અને મુખ્યમંત્રીથી નજીક છે. તેવા સંજોગોમાં આ વિસ્તારની એક લાગણી છે કે આ તળાવ છે એ કોઈ પણ સંજોગોમાં નર્મદાના પાણીથી ભરવામાં આવે તો આજુબાજુના ખેડૂતોને ફાયદો થાય. ભૂતકાળમાં આ તળાવને ઊંડું કરવા માટે દિલીપભાઈ સંઘાણી, પુરુષોત્તમભાઈ રૂપાલા એમણે પણ નાની મોટી ગ્રાન્ટો આપી હતી, પણ એ થોડી ગ્રાન્ટે થાય એવું નથી. આ તળાવને પ્રોજેક્ટ બનાવવામાં આવે અને કોઈ મોટી NGO મારફત સરકારની યોજનાનો સમાવેશ કરીને ઊંડું કરવામાં આવે તો બહુ આ બધા વિસ્તારના ખેડૂતોને ફાયદો થાય અને એની કૃષિ આવકમાં વધારો થાય. તો એ કૃષિ આવક સરવાળે રાજ્યની અને દેશની આવકમાં પણ વધારો થતો હોય છે, જેથી આજુબાજુના 10-15-20 ગામના ખેડૂતો આ તળાવ ઝડપથી પાણીથી ભરાય અને યોજનામાં સમાવેશ થાય તેવી ધારાસભ્ય મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આજે બહુ બધા એકત્રિત થયા છે.